भगवते वासुदेवाय ॐ नमो 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 भगवते वासुदेवाय हरे कृष्ण स्वागतम् उपस्थित सर्वश्रोतागण वैष्णवजन एवं महानुभाव आजे સત્સંગ અર્થે આપણે સૌ અહીંયા એકત્ર થયા છીએ અને સત્સંગ જે મનુષ્ય જીવનની દિશા છે આપણું વ્યસ્ત જીવન અને એમાં ઘણા બધા એવા કાર્યોમાં આપણે વ્યસ્ત છીએ અને વ્યસ્તતા એવી છે કે આ સંસારના કાર્યોની મહત્તા સમજી અને આપણે આત્મકલ્યાણને ભૂલી ગયા છીએ આ વાસ્તવિકતા છે જેમ જેમ ભૌતિક સુખ વધ્યું સગવડો વધી એમાં આપણને લાગ્યું જીવન કમ્ફર્ટ બની રહ્યું છે આરામદાયક થઈ રહ્યું છે અને આપણને એવું લાગ્યું કે કંઈક આપણે એવી અવસ્થામાં છીએ કે હવે બહુ વાંધો નહીં આવે આપણને ભૌતિક સુખમાં જીવનનું લક્ષ્ય દેખાવા લાગ્યું કે જેમ સગવડો વધશે સુવિધાઓ વધશે આપણે માનવા માંડે એમ આપણું સુખ વધવાનું છે સુખ વધશે અને એટલે આપણો પ્રયાસ ઓર વધારે થતો ગયો કે આવી વસ્તુઓને ઓર વધારે ભેગી કરતા રહી ઓર વધારે ભેગું કરતા રહી અને આપણે જીવનને કંઈક એવી પરિસ્થિતિઓમાં લાવી દીધું છે શુકદેવજી ભાગવતમાં કહે છે પશ્ય નપી ન પશ્યતી આવા જે ગ્રેહમેધી લોકો છે એ પોતાની આવવા વાળી મૃત્યુને જોતા નથી અને એનું કારણ છે કે સત્સંગ નો અભ્યાસ નથી શાસ્ત્રોનો અભ્યાસ નથી અને કંઈક પોતાનો અહંકાર અમને આવડે છે અમને બધી ખબર પડે છે અમારે આ કંઈ જરૂર નથી થોડું ઘણો કંઈક પાવર મળે ને ત્યારે વ્યક્તિની ભાષા આવી થઈ જાય પણ તમે બધા જાણો છો કે આપણો પાવર ગમે એટલો હોય પણ પ્રકૃતિની આગળ આપણે બધા લાચાર છીએ એ આપણી શક્તિ એની સામે કામ નહીં કરે ભગવાન તો દૂરની વાત છે પણ ભગવાનની આ જે શક્તિ છે પ્રકૃતિ એનો જ એક પાર્ટ છે આ મૃત્યુ શરીર છોડવું અહીંથી જવું આની ઉપર આપણો વિચાર નથી હોતો ક્યારે તમે જે જીવન જીવી રહ્યા છો આપણા બધાના જીવનમાં જે સમય જઈ રહ્યો છે આ સાંજ પડી છે આપણે આવી સાંજને રોજ જોઈએ છે પણ ક્યારે એવો વિચાર થયો કે કદાચ કાલ હું નહીં હોઉં તો માની લો બીમારી હોય કોઈને કેન્સર થયું હોય તો ટાઈમ હોય કે ભાઈ છ મહિના જીવન છે કે એક વર્ષ છે કે બે વર્ષ રહેવાનું છે પણ અચાનક જ્યારે મૃત્યુ આવે છે જેની આપણે કલ્પના નથી કરી જેનો વિચાર નથી કર્યો અને જો એ આવવાનું બધાને નક્કી છે મારે છે વહેલા કોઈક મોડું રિયાલિટી તો આ છે અને જે વાસ્તવિકતા છે એની ઉપર આપણે વિચાર નથી કરતા આ આપણી મૂર્ખતા છે ઘણી વાર ક્યારેક ક્યારેક સાધુઓ સંતો આપણને આ બાજુ લાવવાની ટ્રાય કરે કે ભાઈ સત્સંગ કરો અને સત્સંગમાં પણ ગીતા ભાગવત રામાયણ આ આની અંદર જીવનનું દર્શન છે જીવન મળ્યું છે શા માટે જીવનમાં કરવાનું શું છે અને આ જીવન આ મૃત્યુ આવી પહેલાની તૈયારી આપણી શું હોવી જોઈએ આ શાસ્ત્ર કે છે અને દુર્ભાગ્ય એ છે કે એની હારે આપણે વહેર છે નથી પાવતું શું કામ તમે જો અમારે ભક્તો ઘણી વાર નીકળે છે આવી સોસાયટીઓમાં ક્યારેક ગીતા વિતરણ કરવા આવે જુઓ જીવનનું અમૂલ્ય જ્ઞાન દેવા માટે આવે છે અને આપણું અભિમાન એટલે વોચમેન ને કઈને રાખ્યું અંદર નો ગરબા દેતા એટલે ભાઈ ગીતા વેચવી ચોરીનું કામ છે આ કોઈ સમાજના નુકસાનનું કામ છે જે સમજ આપણી પાસે નથી સમજો કે ભગવાન કૃપા કરે છે આવી રહ્યું છે આપણી પાસે અને આપણું દુર્ભાગ્ય એ છે કે આપણે એને ઠોકર મારી દે છે માની લો કોઈક સોસાયટી વાળાએ આવી જવા દીધા અંદર તો કોઈના ઘરે જાય ને કે ભાઈ આ લ્યો ને ભગવદ્ ગીતા તમારા માટે કામની છે અમાર જરૂર નથી કેમ મરવાના નથી તમે અભિમાન અમારે જરૂર વયા કરવું પડશે આ જ ગીતાના સત્સંગ રાખવા પડશે અને જીવતા વાંચી લીધી હશે ને તો કદાચ મરતી વખતે આ જરૂર નહીં પડે નથી કરતા અભિમાનમાં અમારે જરૂર નહીં જવા અમુક સંપ્રદાયના બંધનોમાં એવા બેઠા છે બંધન કેમ અમારા નો હાલે તમે પાકા નરક ભેગા થવાના પહેલા કારણ કે બુદ્ધિ તો છે નહીં સત્સંગ હોય તો ઘણી વાર વિરોધ પણ થતા હોય આ ન હોવું જોઈએ આ બંધ કરો કથાઓ વાર્તાઓ આ આ જરૂર નથી બધું બંધ આત્મકલ્યાણ ની શું પ્રવૃત્તિ છે તમારી પાસે બીજી બધા પણ આ આજે બધી ભાષાઓ નીકળે છે ને અભિમાન સિવાય બીજું કઈ નથી કારણ કે ધન નું અભિમાન છે કે આપણી પાસે એટલા પૈસા થઈ ગયા જરૂર નથી કે પદ નું અભિમાન છે કોઈક પોસ્ટ મળી ગયો હોય થોડુંક નામ થઈ ગયું સમાજમાં આ બધું અમારે જરૂર નથી આ નથી વાંચતા શાસ્ત્રના આશ્રયમાં નથી ને એટલે જ જીવનમાં આટલી સમસ્યાઓ છે સમાધાન એમાં છે અને સમાધાનનો આપણે તિરસ્કાર કરીએ છીએ આખો સમાજ ચિંતામાં બેઠો છે કે આવવા વાળી પેઢીઓ નરક બાજુ જઈ રહી છે નરક મતલબ એનું જીવન જે છે કઈ ઠેકાણા વગેરેનું થઈ ગયું છે શું કરશે જીવનમાં કઈ બધા માતા પિતા ચિંતામાં છે અને જો એને એને બચાવવાનો ઉપાય આ છે અધ્યાત્મ દુર્ભાગ્ય જ કોણ કલ્યાણ કરશે આપણું આ જાણવું જરૂરી છે કારણ કે સત્સંગમાં ક્યારેક આવ્યા હોય ગીતા ભાગવત જેવા શાસ્ત્રોને ક્યારેક વાંચ્યા હોય આને સાંભળ્યું હોય તો કઈક એક વિચાર મનમાં આવે કે આ મનુષ્ય બન્યા છીએ તો કઈક તો આપણું કર્તવ્ય છે આપણને અહીંયા કઈક સ્પેશિયલ ઉદ્દેશ્યથી મોકલવામાં આવ્યા છે અને આપણે લાઈફ સ્ટાઈલ બનાવી છે ને ખાલી ખાવા પીવા ઊંઘવાની એના માટે આ જીવન નથી અને આ તો પશુઓમાં આપણે ખાઈએ છીએ પશુ નથી ખાતા આપણે સુઈએ પશુ નથી સુતા આ બંનેમાં છે પણ આપણી વિશેષતા છે ધર્મ આપણે આ મનુષ્ય જીવનને કેવી રીતે સફળ બનાવી શકાય મૃત્યુ ઉપર વિજય કેવી રીતે પ્રાપ્ત કરી શકાય આ આપણે વિચારી પણ શકીએ અને પ્રેક્ટિકલ કરી પણ શકીએ પણ આપણી જે પ્રવૃત્તિઓ છે પેલું ટાઈમ નથી કોઈને કીધું હોય તમે રોજ ગીતા આજ તો સારું છે કે ઘણા યુવાનો ભગવદ્ ગીતા બાજુ વળ્યા છે જેમ જેટલો યુવાનોમાં બગાડ છે ને એટલું પાછું ધર્મ બાજુ વળવા વળાય છે અને હાજુ કહું તો અમુક યુવાનોને તો આવું છે બિચારા ઘરવાળા ના પડે છનમાનો ધંધો કરી એ કરતો હોય આ બધું ગઢા થાય ત્યારની વાત યુવાનો જવા માંગે જો એને સુધાર પણ જોતો છે અને એને જવાય નહીં દેવો છોકરો બગડવો ન જોઈએ સંસ્કારી રહેવો જોઈએ એમ નામ થાય તમે બહાર નીકળો તો બગડવા માટે સમાજમાં લાખો વિષયો વિદ્યમાન છે એક ક્ષણ નથી લાગતી બગડવા માટે એના સુધાર માટે બહુ પ્રયાસ લાગે છે અને બગડી ગયા પછી એમ થાય પછી કોઈ સાદો અપાઈ જાય આને ખરખો કરો બગડ થઈ જાય પછી આવે આને આને તમે રારે લઈ જાઓ આવું કેતા હોય ઘણા પરિવાર વાળા પહેલા આપણું ધ્યાન નથી હવે આપણે ખુદ આપણા વિષયમાં ધ્યાન નથી રાખી શકતા તો બીજા આ બાળકોનું કેવી રીતે રાખવાના છે પણ જો મૃત્યુ સનાતન સત્ય છે કોઈ વિચાર કરે ન કરે આ તો આવશે આ કન્ફર્મ છે અને આ સનાતન વસ્તુને આપણે એવોઇડ કરીએ છીએ આપણા અજ્ઞાનના કારણે આપણા અભિમાનના કારણે અને જ્યારે જીવનમાં અચાનક આવી કોઈ ઘટનાઓ બને છે કારણ કે પહેલા તો આપણે વેમમાં હોય કે આપણે ક્યારેય કઈ થવાનું નથી આપણે કઈ જવાનું નથી પણ અચાનક જયારે મૃત્યુ આવી જાય ને ત્યારે દુઃખ લાગે છે અને આ દુઃખનું કારણ શું છે ખબર અજ્ઞાન આપણે વિચાર્યું નહોતું આપણે સમજ્યા નહોતા અને અચાનક થયું છે દુખ એટલે લાગે છે પણ જો ભગવાન શ્રી કૃષ્ણ ગીતામાં કહે છે અર્જુન નત્વમ શોચિતુમ અર્હસી શોક ન કરવો જોઈએ આપણે કોઈને પણ કહીએ કોઈને ત્યાં મૃત્યુ થયું અને એને લાગણીઓ હોય એને દુઃખ લાગ્યું હોય અને આપણે જૈન સીધું એમ કેવી શોક ન કરવો જોઈએ તો એટલે કે ભાઈ એ તો જેના વયા ગયા હોય એને ખબર પડે એને અમારો સંબંધ અમારી લાગણીઓ અમારી યાદો એની અરે જોડાયેલી છે પણ શાસ્ત્ર તો કહે છે શોક ન કરવો જોઈએ બે પોઈન્ટ અગિયાર ભગવાન કહે છે અર્જુન અશોચ્યાન અન્વ પ્રજ્ઞા વાદાંશ ભાષશે જે આ જગતમાં પંડિત છે જે બુદ્ધિમાન છે એ જીવિત કે મૃત વ્યક્તિ માટે શોક કરતો નથી અસલી પંડિત અસલી બુદ્ધિમાન આ અચ્છા શોક જે કરે છે એ બુદ્ધિમાન કેમ નથી એક પ્રશ્ન થાય ને ભગવાને તો કહી દીધું કે ભાઈ જીવિત કે મૃત કોઈના માટે તમે શોક કરો છો તો તમે બુદ્ધિમાની કેટેગરીમાં નથી આ શાસ્ત્ર કહે છે પણ એક પ્રશ્ન થયો કેમ આ બુદ્ધિમાન કેમ નથી પ્રશ્ન એ છે કે એને પૂછીએ કે શોક કોના માટે છે કોના માટે શોક કરી રહ્યો છે તો આ સૌથી મોટો પ્રશ્ન છે જો એ કહેતા હોય કે શરીર માટે શોક કરીએ છીએ તો શરીર તમારે સામે છે કોઈનું મૃત્યુ થાય છે ને જો તો શરીર આપણે સામે છે છે નહીં એની અંદર જે ઓરિજિનલ વ્યક્તિત્વ છે એના માટે શોક છે આત્મા જે આપણું મૂળ સ્વરૂપ છે અચ્છા આત્મા માટે શોક કરો છો તો ભગવાન કહે છે એ શોક કરવા જેવું નથી કેમ કારણ કે એ તો મરતો નથી અમર છે જો શરીર માટે શોક કરો છો તો એનું મૃત્યુ તો નિશ્ચિત છે એ જાતસ્ય હિ ધ્રુવ મૃત્યુ ધ્રુવમ જન્મ મૃતસ્ય જેનો જન્મ થયો છે એને મરવું તો પડે આ નિયમ છે તો હવે પ્રશ્ન છે જન્મ કોનો થયો છે શરીર શરીર નો જન્મ છે કારણ કે માના ગર્ભમાં બન્યું છે ને શરીર શરીર જન્મ્યું છે તો મૃત્યુ કોનું થાય શરીરનું આત્મા તો જન્મતો નથી તો એ પણ ભગવાને કીધું ન જાય તે મ્રિયતે બા કદાચ એ અર્જુન આ જન્મ લેતો પણ નથી અને જન્મતો જ નથી તો પછી મરે શું કામ મરશે તો એ જે જન્મ લે છે પણ જો આ વાત એ બહુ લોકોને સમજમાં આવતી નથી એકવાર વાર મેં પ્રવચનમાં વાત કરી તો એક ભાઈએ કોમેન્ટ કરી કે કે આત્મા આવતો જ હોય કીધું જવાબ નથી જાણતો ખબર જ નથી એને હું ડિસ્કશન કરવું પણ આ કે આપણા મનમાં એવું માની લીધું તો કે બસ ઈ ઓકે છે એવું નથી જો શાસ્ત્રમાં બે લક્ષણો છે શરીર તો ઈ ક્યારેય રહેવાનું નથી તમે આને ગમે એટલી સાચવવાની ટ્રાય કરો આ રહેવાનું નથી જો આપણે યુવાન હોય તો આપણને એવું લાગે કે નહીં આવું ને આવું રે આવડ પણ રે છે આ ગઢા થઈ ગયા છે જે વૃદ્ધ થયા છે એને પૂછો એ યુવાન હતા એક સમય એ પહેલે થવા નથી એની યુવાની હતી પણ સમય જાતા કાળના પ્રભાવથી યુવાની ઢળતી ગઈ એમ આપણું પણ શરીર જે છે આપણે પણ એને પકડીને રાખવા માંગીએ આવું આવું રહેવું અને લોકો આની કેટલી ટ્રાય કરે યોગા કરતા હોય આ બધી પ્રવૃત્તિ માટે શરીરને માટે હા રોગથી બચવા કરાયો એમાં મારો વિરોધ નથી ભાઈ તમને શરીર સારું ન રહેતું હોય તમે યોગા કરો જીમમાં જાઓ કોઈ વાંધો નથી પણ એ શરીરને તમે બચાવી એકવાના નથી જન્મ્યું છે તો એને જવાનું નક્કી છે જવું પડશે પણ આ વાત આપણે સમજતા નથી એટલે આપણી ડિમાન્ડ એ છે કે શરીર અમર રહેવું જોઈએ આત્માના વિષયમાં તો હજી પ્રશ્ન છે એ છે કે નથી ઘણાને ને આત્મા એ કઈ માનતા જ નથી હું નથી માનતો તું છો આ તો બુદ્ધિમાં એવું આવી ગયું ભાઈ નથી માનતા આત્મા એટલે માનવા નહીં આત્માનું ગુજરાતી થાય હું આત્મા એટલે હું હવે પોતાને જ નથી માનતા આ કેવા માણસો છે જોવો તમે પણ આપણા સ્વરૂપના વિષયમાં આપણે કોણ છીએ હવે એની જાણકારી નથી તો આ જગતમાં વ્યવહાર કેવો થાય શરીરના લેવલે જ થાય કારણ કે આપણે પોતાનું માન્યા છીએ કે આ શરીર હું છું એટલે આપણો વ્યવહાર પણ એવો છે અને આપણે પ્રવૃત્તિ શું છીએ કે આ મારું શરીર પણ કાયમ રહેવું જોઈએ અને આ શરીરના જેટલા સંબંધીઓ છે સ્નેહીઓ છે આ પણ કાયમ આપણી ટ્રાય છે કે છૂટવું પણ છૂટશે આ થવાનું અને આને જેટલું જલ્દી સમજી લેશો એટલું આપણા માટે ફાયદો છે તમે જો એક રાજા હતો અને રાજા યુવાનીમાં એટલો સામર્થ્યવાન રોજ લોકોને દાન કરે એના એના દરબારમાં લાઈન લાગેલી રહેતી લોકોની અને રાજ્યમાં એક સાધુ આવ્યા સાધુ આવ્યા ને એણે જોયું કે આ રાજા છે બહુ મોટો વ્યક્તિ દાની પણ એટલો છે પણ આને જીવનનું લક્ષ્ય ખબર નથી આનું જીવન આમાં નામાં વયું જ આને મારે કંઈક ઉપદેશ કરવો છે આને કંઈક સહી માર્ગ ઉપર લાવવો છે એટલે એ જે લાઈન હતી રાજા પાસે જવાની એમાં એ સાધુ ઉભા રહી ગયા અને ઉભા રહીને એ રાજાની પાસે જયારે પહોંચ્યા ત્યારે એને સમજાવ્યું કે રાજન તમે આ જ રાજા છો પણ આ સીટ તમારે એક દિવસ છોડવાની છે તમે કાયમ માટે અહીંયા નથી અને એટલા માટે જો મારી સલાહ માનો તો તમે ભજન પ્રારંભ કરો કારણ કે આ કાયમ માટે રહેવાનું નથી તો કીધું કે મારા દરબારમાં લાઈન જુઓ તમે આ મારું કામ જોવો તમે હું રાજા છું એટલો વ્યસ્ત છું મારી પાસે ટાઈમ નથી ભજન કરવાનો રાજા એ ઉત્તર આપ્યો છે અને આ સેમ કથા આપણી છે કોઈક સાધુઓ આવે કોઈ સંતો આવે કોઈ ભક્તો આવે આપણને સમજાવે કે જીવનના ઉદ્દેશ્ય બાજુ થોડીક દ્રષ્ટિ કરો અને ત્યારે આપણે આ જ બાનો આપી મારા મારો સંસાર જોવો જે ફેલાયેલો છે આ જે આ પાછરું છે બધું આમાંથી મને નવરાઈ મળે ખરી કે હું બે નામ લઉં ભગવાનને દિવસ આખો અમારો વયોજાય ધંધામાં રાતે આવી ત્યાં ઘરના પ્રોબ્લેમ માંડ માંડ ઊંઘ આવે એને ત્યાં હવારે વળી પાછું ઓફિસ જવાનું આમાં ક્યાં ભજન કરવું આવું કઈને આપણે ટાળી દેતા હોય અને તમે ઘણા લોકોને કીધું છે આવું કે અમારી પાસે સમય નથી અમે એટલા વ્યસ્ત છીએ અને આપણા ગુજરાતીઓ થોડાક આગળ છે આમાં હે મરવાનો ટાઈમ નથી વાતમાં આપણે વ્યવહારિક ભાષામાં બોલતા હોય મરવાનો ટાઈમ નથી તમને શું લાગે નોટિસ મળશે પેલા યમરાજજી એક બેટા તું કેદી ફ્રી છો તે આવું નથી તમારી પાસે પણ આપણે જે ભાષા બોલી રહ્યા છીએ ને આ આપણું અજ્ઞાન છે સમય નથી એવું કઈ તમે છટકી નહીં શકો શું કામ કારણ કે જે કાર્યને તમે બહુ ઇમ્પોર્ટન્ટ માનો છો ને રિયાલિટી છે એની કોઈ જ વેલ્યુ નથી આ તમે માનતા હોય કે ન માનતા હોય તમને જો એવું લાગે છે કે મારું એ કામ સૌથી મહત્વપૂર્ણ છે શાસ્ત્રની દ્રષ્ટિમાં ભગવાનની દ્રષ્ટિમાં એ કામની કોઈ જ વેલ્યુ નથી શું કામ આજે આપણે જીવિત છીએ કાલે શરીર છૂટી જાય કામ શું કરી લેવાનું છે આપણે જેને માનતા હતા એ ઘણી વાર આપણે કહેતા હોય મારી વગર હાલે એમ જ નથી મારે જવું જ પડે કાલે હવે આંખ ન ખુલી શું થાય નહીં હાલે આપણે જ્યારે અહીં નહોતા ને ત્યારે આ દુનિયા બહુ સરસ ચાલતી છે આપણે આવ્યા કાંઈક ગડબડ કરી આપણે સારું હાલતું હતું એમાં અને હવે આપણે વયા જ હાલવાનું આ આ બ્રહ્મા જીવીએ છીએ હું છું ને એટલે ઘણી વાર આપણે કહેતા હોય કોઈને આવો ને સત્સંગ ટાઈમ જ નથી પ્રભુ ખાલી ટાઈફોડ થઈ ગયો અઠવાડિયું હોસ્પિટલમાં દાખલ થઈ જાય શું થાય ધંધાનું નથી ચાલતા આની વાત મૃત્યુ તો એ આપણી કલ્પના બાર છે એ આગું જ એટલું આપણે ન વિચારીએ કે પણ તમને કોઈ ભયાનક રોગ લાગુ પડ્યો ને હોસ્પિટલમાં એડમિટ થઈ ગયા તમારા ફેક્ટરી અઠવાડિયું તો હાલે જ આ રીતે તમે જવો કોઈ પણ કાર્ય હા એ જીવન જીવવા માટે વ્યવહાર માટે જરૂરી છે શાસ્ત્ર એવું નથી કેતું ધનધન તાળા મારી દે નોકરીએ જવાનું બંધ કરી પણ આ બધું જીવનનો એક પાર્ટ છે જેટલી જરૂરિયાત છે જીવવા માટે આ શરીરને ટકાવવા માટે વ્યવહાર કરવા માટે ધન જરૂરી છે ધર્મ નો થાય એ સમજો ધન જીવનની જરૂરિયાત છે જીવનનું લક્ષ્ય લક્ષ નથી આપણે લક્ષ બનાવી લીધું ગડબડ એમાં છે કેમ તો કે ધંધા સિવાય કોઈ કામ મહત્વપૂર્ણ લાગતું જ નથી જેટલું બિઝનેસ ને મહત્વપૂર્ણ માનો છો એનાથી વધારે મહત્વપૂર્ણ છે આ ભજન કરવું જોઈએ કેમ કારણ કે મૃત્યુ આવવાનું છે ધંધામાં તમને પ્રોફિટ થાય કે નહીં થાય નક્કી નથી પણ મૃત્યુ આવવાનું છે એ સો નક્કી છે બચ્યું છે આમ કોઈ આપણી પેઢીઓ જોવો આપણા પરદાદા છે લગભગ કોઈ પરદાદા નહીં હોય અત્યારે દાદા ને દાદા છે કોઈના નથી ગયા ને એના પિતાજી એના પિતાજી ઈ ગયા આખી આપણી પેઢી જોઈ લે પેઢી તને આપણા દાદા બાપા ના આપણે કદાચ છોકરા છે તો અહીં છોકરા દાદા ગયા થાય છે એક મેમ્બર એડ થાય તો એક મેમ્બર નીકળી જાય છે ને પરિવાર હાલે છે એનું એ કોઈ કહેતા હોય કે આ પટેલ ફેમિલી છે તો પટેલ ફેમિલી રે પણ પટેલ ફેમિલી શું થાય તો કે નવા મેમ્બરો આવતા જાય અને જૂના મેમ્બરો નીકળતા આજ પરિવાર છે આજ કુટુંબ છે આજ વ્યવસ્થા છે પણ એ અજ્ઞાનમાં આપણે પોતાને એવા વ્યસ્ત બનાવી લઈએ છીએ કે ભગવાનના વિષયમાં વિચારવાનો સમય નથી ભગવાનના વિષયમાં જાણવાનો સમય નથી અને કાંઈક ફોનમાં આમ તેમ સાંભળી લીધું કે ધર્મ અંધશ્રદ્ધા એટલે લાગી ગયા લો આ કાંઈ હોય જ નહીં કોઈક પશ્ચિમમાંથી માંથી કંઈક બોલી દે કે ભગવાનમાં માનવું એ તો અંધશ્રદ્ધા છે એટલે અહીંયા જે પોતાનું ફોરવર્ડ માનતા હોય ને આ બધું કરાય જ નહીં પણ જે બોલ્યો છે એને ઓળખો જ તમે અમેરિકા કે યુરોપમાંથી જેવું સ્ટેટમેન્ટ આપે જેને મળ્યા છો તમે ક્યારેક બસ આંધળું અનુકરણ છે સાયન્સના નામે પોતે અંધશ્રદ્ધામાં છે અને એ ધર્મને અંધશ્રદ્ધા બતાવવાનો પ્રયાસ કરે છે નો સમજ્યા હોય ક્યારેક આપણે ધર્મને નથી સમજતા એનો અર્થ એવો નથી કે બધું અંધશ્રદ્ધા છે પણ આવું થાય છે સનાતન ધર્મની ની અંદર આ સૌથી મોટો પ્રોબ્લેમ છે કે આજે તમે કોઈને ગીતા ભાગવત થી વાત કરો તો લોકો આના પ્રમાણ માગે છે શાસ્ત્ર સાચું છે આનું શું પ્રમાણ છે હાલો માગે પણ પશ્ચિમમાંથી કોઈ વ્યક્તિ બોલે છે એનું ક્યારેય પ્રમાણ માગવા ગયા તમ ડાર્વીને કીધું કે વાંદરામાં માણા આવ્યા તમે પૂછ્યું સાબિત કરી લે ગયા જ કોઈથી પૂછવા નહીં માની લો છો તો એ અંધશ્રદ્ધા લાગતું નથી પણ ગીતામાં સાક્ષાત ભગવાનની વાણી છે એમાં ડાઉટ છે કોઈ કે લખી નાખ્યું છે કોઈ કે બોલી નાખ્યું છે આટલું સચોટ જ્ઞાન કોઈની કલ્પના છે કોઈ લખી નાખ્યું છે છે આ આપણી મેન્ટાલિટી અત્યારની ધર્મ પ્રત્યે જેમાં પ્રમાણ માગવાની જરૂર છે ન્યા આપણા મોઢા સિવાયેલા છે અને જે શાસ્ત્રને કોઈ પ્રમાણની જરૂર નથી જેવો પાંચ હજાર વર્ષથી આ ગીતા સમાજમાં વિદ્યમાન છે એક શ્લોકને આજ સુધી અપડેટ કરવાની જરૂર નથી ટાઈમ પ્રમાણે હાલવું જોઈએ પાંચ હજાર વર્ષ પહેલા કુરુક્ષેત્રમાં બોલાયેલો આ શ્લોક છે કે અર્જુન જેનું મૃત્યુ છે એનો જન્મ છે ને જન્મ છે એનું મૃત્યુ છે આજે લાગુ પડે છે પાંચ હજાર વર્ષ પહેલા લાગુ પડતું હતું અને હજારો વર્ષો પછી પણ આ સત્ય છે આને પ્રમાણિત કરવાની જરૂર નથી છતાં આમાં આપણે પ્રમાણ જોઈએ છે પણ જે જ્ઞાન હર ચાર પાંચ વર્ષે આપણે બદલાવવું પડે છે એમાં આપણે પ્રમાણ નથી અને માગવાની હિંમત પણ નથી ચોપડાઓ લખ્યા છે જેની થિયરીઓ લખી છે આપણે નથી માગી એકતા પ્રમાણે તો આપણે ક્યાં જઈ રહ્યા છીએ કોને ફોલો કરી રહ્યા છીએ આપણને જ ખબર નથી અને પછી બેઠે કે ભાઈ જીવનમાં બહુ સમસ્યાઓ છે આપણો વિચાર ડાયવર્ટ કરવામાં આવ્યો છે જીવનના લક્ષ્ય તરફથી અને એટલા માટે આપણે આ ચૂકી ગયા છીએ અને અચાનક આવતા આપણે જોતા નથી અને બસ જગ્યાએ એક જ વાત હું એટલો બિઝી છું મારી પાસે ટાઈમ નથી તમે મને ડિસ્ટર્બ નહીં કરો સમય જ નથી અમારી પાસે આવું આપણે કહીએ છીએ લોકોને પણ જો સમય નથી તો સમય કાઢવો પડશે આત્મકલ્યાણ કરવું છે પોતાનું શ્રેય કરવું છે તો સમય કાઢવો પડશે ભગવાને બધાને એક ટાઈમ આપ્યો છે બધાને ચોવીસ કલાક આપ્યા છે એવું નથી કે ભજન કરે ને છવ્વી દીધા છે હાલો માળાના બે એક્સ્ટ્રા આપવા નહીં કામ ધંધામાં ડિસ્ટર્બ ન થાય એમ ભજન કરે એને ચોવીસ કલાક છે નથી કરતા એને ચોવીસ કલાક ટાઈમ સરખો છે કાઢવો પડે પણ આપણે એવા બ્રહ્મમાં જીવીએ છીએ સમય નથી આપણી પાસે આના આ બહાનું છે પ્રભુપાત કહેતા કળયુગનું સૌથી શ્રેષ્ઠ બાનો શું છે મારી પાસે સમય નથી હાવ નવરા બેઠા હોય ને તોય ફોનમાં કહેતા હોય બીજી ટાઈમ નથી મોબાઈલ આવતા આપણે કેટલું ખોટું બોલતા શીખીએ હાવ નવરા સોફે બેઠા હોય કોઈક ફોન કરે ક્યાં છો કામરે જ છું કેટલો ટાઈમ લાગશે નહીં પોગાય તું જવા દે એ ઘરે ને ઘરે હોય કરીએ છીએ કે નહીં આ ધંધા આપણે ખોટું તો બોલીએ છીએ કે નહી વ્યસ્ત આદત પડી ગઈ છે બોલવાની એમાં રાજાએ પણ ઈ સાધુ જયારે આવ્યા ને એને કીધું કે તેમ જવો મારા દરબારની સ્થિતિ જોવો તમે આટલી લાંબી લાઈન હું કેવી રીતે ભજન કરી મારો આટલો મોટો પરિવાર આટલા સૈનિકો આટલા મંત્રીઓ રોજ મારે દાન લેવાની આટલી લાંબી લાઈન આ મારથી થાય એમ નથી અને એક બીજી વાત આ રાજા તો સારો હતો કે સાધુને કમસે કમ આદર આપ્યો બોલાવ્યા અત્યારે કળિયુગમાં સાધુ ભાળે તા મોટા બગાડે એમાં તમારો વાંક નથી કારણ કે સાધુ કાંઈ ઓછા નથી હા એ કંઈ નહીં કરવાના ધંધા કરે બીજા શું કરે ભાઈ વિશ્વાસ કોણ કરે હે એટલે સાવધાન કળિયુગમાં ડુપ્લિકેટ બધે છે એટલે સાવધાન રહેવું જરૂરી છે કે આવા કાંઈક ડુપ્લીકેટનો ભટકાઈ જાય હેન જીવન સફળ થવાનું જાવાઈ દ્યો હોય ત્યાંથી હેઠે પાડી દે સાવધાન રહેવું પડે પણ એ ક્યારે રહી એકવી સત્સંગનો આશ્રય હોય તો સત્સંગ મળે ભગવાનની કૃપાથી તો સાધુઓ પણ જો આવે છે આપણા ઘરે માની લો ખોટાની વાત જવા દો એને છોડો સાઈડમાં કોઈ સાચા સાધુ જયારે આવે છે ને એનું લક્ષ્ય એક છે શું જેના ઘરે છે ને એનું કલ્યાણ કરવું છે એટલે અને આપણને શું લાગે આ હરા કંઈક લેવા એવા લાગે છે નજર હતી એ બધા જે ધોતી વાળા ભાડ્યા કે આ માગવા વાળા લાગે છે બધા જાણે એ મોટા દાતા હોય કરણના અવતાર દઈ દેવાના દેહ નથી તોય પાછા હા એ કે આ સાધુને આવડાને કાંઈ કામ ધંધો જ નહીં હા આવી ગયા લ્યો ઈ કે આપણે કઈક દેવા એની એમ જ લાગે છે બધા સાધુ કેવલ લેવા આવે છે લેવા નહીં તમને ભક્તિ કૃષ્ણ દેવા માટે આવે છે એ તો આપણને સમજાય નહીં કારણ કે બુદ્ધિ બુદ્ધિએજી ત્યાં પહોંચી નથી મહાંત સ્વભાવ જય તારીતે પામર કવિરાજ ગોસ્વામી કહે છે કોઈ મહાપુરુષ જયારે કોઈ ગૃહસ્થ ના ઘરે જાય છે ને તો એ શું કામ જાય છે એનું કલ્યાણ કરવા માટે એનો ઉદ્ધાર કરવા માટે લેવા માગવાની લાલચ ને ખોટાઓમાં છે ગમે ત્યારે આવે ત્યારે દેવાનું જ દેવાનું હોય છે પણ જુઓ વાસ્તવિક સાધુનું એક કાર્ય છે પતિત જીવોનો ઉદ્ધાર કેવી રીતે થાય એનું આત્મકલ્યાણ કેમ થાય તો આ સાધુએ તે મનમાં સંકલ્પ કરી લીધો ગમે રાજાનું કલ્યાણ કરવું છે અને જો સાધુ મનમાં નિશ્ચય કરી લે કોઈ સાધુ જ્યારે સંકલ્પ કરી લે ત્યારે સમજો કે આનું કલ્યાણ થવાનું થવાનું જ છે આમાં કોઈ સો ટકા થશે અને આ સાધુએ નિર્ણય લીધો કે રાજા આમ તો માને એમ નથી એને કહી દીધું હું વ્યસ્ત છું આ ભજન નહીં કરે કાંઈ વાંધો નહીં બીજા દિવસે વાત સાધુ ત્યાંથી નીકળી ગયા રાજાએ કીધું પણ કઈક લેતા જ આવી કે મારે કઈ નહીં જોતું કાલે આવીશ પાછું બીજા દિવસે દરબાર લાગ્યો ફરીની લાઈન અને સાધુ લાઈન માં આવ્યા રાજા ઓળખી ગયો કીધું તમે આ છું બોલો આજ નક્કી કરી લીધું હું લેવા આવ્યા તમે કે હા હું તો કે આ નગર માંથી એક મૂરખ ને બોલાવો હા હું જે તમારા નગરમાં જે આમ ટોપ લેવલ નો મૂરખ હોય ને એને બોલાવો તો રાજાએ વલી જે લાવી હતી એને કહ્યું તમે બધા કાયલા કે જવા તેઓ કરી કે આનું આનું કામ પતાવા દ્યું કે પહેલાં સૈનિકોને આગ્ન કરી જાવ આપણા નગરમાં જોવો સૌથી શ્રેષ્ઠ મૂર્ખ કોણ છે ને પકડીને લાવો એટલે સૈનિકો ગયા એક ગાંડા જેવો માળા હતો એને લાવ્યા એને કીધું કે જો આ આ મૂર્ખ છે આખા રાજ્યમાં આ મળ્યો સૌથી મોટો નાંગી કે ઠીક છે સાધુએ કીધું બોલો રાજાએ કીધું તમે જે ક્યો એ કરવું છે તો સાધુ કે છે એક કામ કરો આને એક લાકડી આપો હાથમાં એક દંડ આપો હાથમાં અને અને આને રાખી આખા નગરમાં એને જાગતે રહો બસ આટલું બોલશે અને આખા નગરમાં ફરશે આનું આ કામ છે જ્યાં સુધી તમે જીવો છો ત્યાં સુધી આને નોકરીએ રાખવાનો પગાર તમારે દેવાનો છે રાજાને કીધું રાજાએ જોયું કે કોક આવે કોક સોનું માગે પૈસા માગે હીરા માગે મોતી માગે આ સાધુએ મૂરખને માગ્યો છે અને એ તે એને નોકરીએ રાખ્યો તે રાજાએ વિચાર્યું કે બિચારા સાધુને દયા આવી હશે એની ઉપર અને એક માણાનું જીવન હાલી જાય એમ હશે તો મારી પાસે માગી લઉં ભલે આજીવન પગાર અમારું રાજ આપશે એ પણ એ રાજાએ કીધોને રાખવાનો ક્યાં હોય ત્યાં જ્યાં સુધી તમારું મૃત્યુ ન આવે ત્યાં સુધી આને અને મૃત્યુ આવે પછી તો કે આ દંડો બીજા મુરખને આપવાનો અને પછી એને ધંધે લગાડવાનો તમે જ નીકળી જાવ એટલે આ છૂટો નોકરીમાં દંડ એના હાથમાં આપી દેવાનો પછી અને એની પગાર એટલે તમારો છોકરો જે રાજા બને એ પછી પગાર આપે આ હાલવું જોઈએ કાયમ રાજા એ કીધું બસ આટલું જ એ કે હા બસ આટલી જ ઈચ્છા છે અને આટલું સાધુ ને નીકળી ગયા પછી તો સમય વીતતો ગયો ને આ તો રોજ નગરની પરિક્રમા કરે નગરનું પરિભ્રમણ કરે અને બોલે રાતે બધા હોઈ ગયા હોય જાગતે રહો એટલે કે હુવા દેને ભાઈ હે હા એમય બધા હૂતા જ આવીને તું કે જાગતે રહો પણ હવે ગામ હું કે બીજારું કારણ કે રાજાએ રાખ્યો અને એમાંય પાછો ગાંડો તો એટલે તું કે આને શું છે એટલે કીધું સહન કર્યા સિવાય આનો કાંઈ ઉપાય નથી વાંધો નહીં ચાલો આખું નગર સમય વીતતો ગયો અને વીતતા વીતતા રાજા વૃદ્ધ થયા એના મૃત્યુનો સમય આવ્યો રાજાને થયું હું થોડા દિવસનો મહેમાન છું અને એને ઓલું યાદ આવ્યો એ કે ઓલા ગાંડા નોકરીએ રાખ્યો છે ને છૂટો કરવાનો છે બોલાવ્યો રાજાએ સૈનિકોને કીધું એને બોલાવીને લાવો એટલે સૈનિકો ગયા એને બોલાવીને લાવ્યો એ ગયા રાજા બોલાવે છે આવ્યો દંડ લઈને રાજાએ કીધું જો ભાઈ હવે મારે જવાનો સમય થઈ ગયો છે આજથી હું તને નોકરીમાંથી છૂટો કરું છું અને તું ચિંતા નહીં કરતો પગાર ચાલુ તાર તું જ્યાં સુધી જીવે પગાર ચાલુ તાર પણ નોકરી પૂરી યાદ આજથી જેમ મેં સાધુને વચન આપ્યું હતું એટલે ઓલા મોરખે પૂછ્યું કે રાજાને તમને કઈ તકલીફ ન હોય તે પ્રશ્ન પૂછું કે પૂછ ને ક્યાં જાવ છો તમે હવે રાજાને થયો એને પૂછ્યું જાવરનું છે ક્યાં જવું છે કે આને કેમ સમજાવું કે આ ગાંડો છે ગાંડો હું સમજે ઈ કે મારે યાત્રા એ જવાનું છે ઠીક યાત્રા એ જાવ છો તમે તો એક કામ કરો ને કોણ કોણ જાય છે રાજે કોઈ નહીં હું એકલો અરે આટલું મોટું રાજ્ય રાણીઓ મંત્રીઓ આ બધું એકલા તો એને કીધું એક કામ કરો મહારાજ રથ લેતા જાઓ હારે તમે આજે બહુ સારો બનાવરાવ્યો છે ને રથ આમ આખા રાજ્યમાં કહેતા આવો રથ કોઈ રાજા પાસે નથી આને હારે લેતા જાઓ કારણ કે હાલીને તો તમે થાકી જાઓ તમે રાજા છો એટલે રાજાએ કીધું જો ભાઈ હું જે યાત્રાએ જઈ રહ્યો છું ને ત્યાં મારે આ રથ કઈ કામ લાગે એમ નથી જે પણ એ કે તમે આમાં કેટલો ખર્ચો કર્યો છે હોનાનો ને એમાં વળી હીરા જડાવ્યા હાવ મૂકીને એમના હું કામ હાલીને જાવું છે કે આવો હારો રથ છે રાજા એ વિચાર્યો આને કેમ સમજાવું કે હું જ્યાં જવાનો છું રથ કામ લાગે એમ નથી આ રથ ન્યા નો હાલે આપણે સજાયું એક ગાડીઓ લઈ મોટી મોટી પણ છેલ્લે એમાં બેહવાન ચાન્સ મળે નહી રથ એ કે ઠેક હાલી ને જાતા લાગુ છે તો એક કામ કરો હવે તમે રથ લઈને જાતા નથી તમે રાજા છો અને તમને હાલવાની પ્રેક્ટિસ ન હોય બહુ તમારે જવાનું ટિફિન લેતા જાજો આ રીતે તો રાજાએ કીધું ભાઈ મારે જ્યાં જવાનું છે ને ત્યાં ટિફિન હારે હાલે નહીં જ્યાં ટિફિનનું કામ નથી તો આ આ બધા સંકેત છે આપણા જીવન ઉપર કે આપણે કોઈને પૂછવી ધંધો શું કામ કરો ખાવા ખાવા ધંધો કર્યો છે તો ગયા પછી નથી કારણ કે યાત્રામાં જરૂર નથી ખવાય છે પણ એનું સ્વરૂપ જુદું છે તો રાજા એ કીધું કે જો ભાઈ ત્યાં ટિફિન કામ ન લાગે અને ત્યાં મને ભૂખ પણ લાગવાની નથી બધું ન્યા ન હોય હું જ્યાં જાઉં છું ત્યાં રાજાને એમ ક્યાં સમજતો નથી એણે વિચાર કર્યું તમે રથ નથી લઈ જાતા ટિફિનય નથી લઈ જાતા તો એક કામ કરો તમારો ખજાનો જે છે ને એ લેતા જાવ આખી જિંદગી આટલા યુદ્ધ કર્યા ને આટલી લડાઈઓ કરીને આટલા રાજા ઉપર વિજય પ્રાપ્ત કર્યો તો આ જે ભેગું કર્યું છે ને એને લેતા જાવ તો એટલે રાજાએ કીધું કે જો તું મૂરખ છો તને મારે કેમ સમજાવું કે હું જ્યાં જાઉં ને મારે આ ધનની પણ કોઈ જરૂર નથી તો એલો ગાંડો કે ભેગું હું કામ કર્યું તો વાત એ મુદ્દાની છે એ કે જ્યાં જવું છે ને જરૂર જ નથી તો ભેગું કર્યું હું કામ આટલું આ માથાકૂટ કરી કરી લઈ જવા ને અને આ એ બહુ વિચારણીય જો અહીંયા તમે જેટલા બેઠા છો ને એની વાત છોડો આખા મોટા વરાછાની વાત છોડો સુરત ભારત નહીં દુનિયામાં કોઈને પૂછી લ્યો કે જે કાંઈ આપણી પાસે છે એ મૃત્યુ સમય આપણે હારે નથી લઈ તો આ કોને ખબર નથી કોને નથી ખબર લઈને જાય આખું ગામ જાણે નથી આવવાનું હારે તોય માથા કૂટતો આની છે છેક માની લો તમારી પાસે કદાચ આમ બહુ તમે મહેનત કરી ઈમાનદારીથી નીતિથી ધંધો કર્યો કદાચ કરોડ ભેગા થયા અને કોઈ કે બે નંબર નું કર્યું એને હો કરોડ ભેગા કરી મરી મરીને જવાનું છે હારે તો એક જ નહીં થવાનું કરોડવાળા રે નહીં થવાનું એટલે હો કર્યા એને નહીં થવાનું પણ હવે ખાલી પ્રશ્ન તમને એ છે કે તકલીફ કોણ વધારે થાય જાતી વખતે એટલે તારું હો મૂકીને જવાનું એટલે કે આપણે એક જ છે વાંધો નહીં ભલે વાપરાય અને આમાં દુઃખ થવું ન જોઈએ હું કેમ કારણ કે આ વાત આપણે લાવ્યા નહોતા પાછી એ વિચારવું જોઈએ કે જયારે આપણે આ વાત થઈ એવું કઈક હાલો ભાઈ થોડું ઘણું બેલેન્સ લઈને આવ્યા તા તો તકલીફ થાય બરાબર છે કારણ લઈને આવ્યા તા ને એટલું હારે નહીં થવું પણ આવ્યા ત્યારે કઈ હતું નહીં જાવી ત્યારે કઈ નથી તો માથા કુટ તો આઈ ની છે કારણ કે આપણે વ્યવહાર ચલાવવો છે ને આપણે મનુષ્ય છીએ ગૃહસ્થ છીએ તો આપણે વ્યવહાર કરવા માટે જીવન ચલાવવા માટે ધન ની જરૂર છે અને એ લેવામાં કઈ વાંધો નથી આ જગત માંથી એટલું ધન લ્યો જેટલું જરૂરી છે એટલે ઉપનિષદો કે છે ઈશોપનિષદ મંત્ર એક કે જે ઇદમ સર્વમ યત કિંચ્યામ જગત આમ જગત તેને ત્યક્તિને ભૂંજા મા આપણે આ જગતમાં આવ્યા છીએ ને તો આપણા માટે એક ભાગ નક્કી થયો છે કે આ તમારું ઘર આટલું ધન આટલી વસ્તુ આનો તમારે વહીવટ કરવાનો છે પણ આપણે છે ને નજર કોક નામાં જ રાખી એટલે ઉપનિષો કીધું કશ્ય બીજાના ભાગને ક્યારેય લેવો જોઈએ છે બધું ભગવાનનું નું ઈશાવાસ્યમ ઇદમ સર્વમ અને એમાંથી આપણે આપણા જીવન માટે અહીંયા આવ્યા આવ્યા તો આ બધું હતું જ આપણે કઈ લઈને થયું એ વાત તો માનો છો ને તમે કે કોઈના માતા પિતાએ કીધું બેટા તું જન્મ તો એક કરોડ લઈને આવ્યો આવું છે નહીં કોઈ લઈ લે જે હતું આપણે આવ્યા બધું એમાંથી આપણે કઈક લીધું એના વ્યવહાર કર્યા એના વહીવટ કર્યા પણ એ આપણી હાટું એક ફિક્સ થયેલું જેને તમે ભાગ્ય કહો છો આપણું નસીબ એક નક્કી છે કે આટલું છે પછી બીજાના ભાગમાં હાથ નાખવાની જરૂર નથી તો અહીંયા આપણે કરીએ અને એનો દંડ ભોગવવો પડે છે તો જાણકારી દુનિયામાં બધાને છે કે એક સોય જેટલી વસ્તુ છોડો તલભાર જેટલી વસ્તુ પણ આપણે લઈ જઈએ શરીર ઉપર એટલો અહંકાર છે આટલી ક્લિયરિટી બધા લોકોને છે અને તોય જો પ્રવૃત્તિ શું છે એની તો ગાંડાનો પ્રશ્ન સારો હતો એ કે આવડો મોટો ખજાનો આટલું સોનું આટલા હીરા જવેરા તને લઈને જવાના મતલબ મૂકીને જવાના તો ભેગું શું કામ કરી ગયું હવે રાજાના મગજના તાર માંડ્યા હાલવા કારણ કે રાજા તો રાજા છે ભાઈ ગમે એ લેવલમાં હોય પછી આમ એ ક્યારે હવે ગાંડો થઈને મને આટલા પ્રશ્ન બધાને સામે મારી વેલ્યુ કાઢે ને એ ત્યાં મરવાના સમય તો રાજાએ કીધું હવે કાંઈ નહીં પૂછતો હોય કે હા હવે બહુ થઈ ગયું તારું એટલે ઓલાએ કીધું એક એક છેલ્લો પ્રશ્ન પૂછું એ કે ભલ તમે રથ નો લઈ જાવ ધન નો લઈ જાઓ સંપત્તિ નો લઈ જાઓ કમ સે કમ આ મંત્રી ધારે લઈ જાવ આખી જિંદગી આની સલાહ લીધી જ તો આને ધારે લઈ જવા જ પડે એ હોય ને આપણી આજુબાજુમાં તે સલાહકારો આમ ક્યારેક ક્યારેક આપણને એવું લાગે જીવનમાં ગાલો ને ભજન કરવી તો એટલે હારેવાળા હક ન લેવા દે હવે એ બધું કાંઈ કરાય નહીં નવરા વય કરે હા તમારે જ કામ છે દુનિયામાં ભાઈ એમ નવરા છે બાકી એમ એટલે હારે માળા ન થવા દેવા કદાચ ક્યારેક મંદિરે આવી ગયા હોય ને એમ થાય કે હાલો ને માળા લઈ લેવી ગળામાં નાખી નહીં નીકળ્યા હોય શેરીમાં લ્યો તમે ચાલો કર્યું એમ ને હવે ઓલા ને બીજાને ભજન કરવું હોય આવડા ન કરવા અરે વા આ ઘણાને જ ભજન કરવું છે શરમમાં નહીં જ કરતા સારું કેવું લાગે ઓઈલા કેવું કહે બાજુવાળા કેવું કહે સોસાયટીવાળા શું કહે યમરાજ જ્યારે આવે ને ત્યારે બધા કાંઈ નહીં કહે બધા એમ જ કહે રામ નામ સત્ય તો તે હાર્યો ઈદ લેવાનો જ દીધું તેમ ઈદ કરવું તું અમારે આ હગાની એક માથાકૂટ જ જુદી છે જીવતા હોય તો ભજન કરવાનો નો દે મર્યા પછી નહીં કે રામ નામ સત્ય છે હું કરવું આનું જો છે કે નહીં આ વિચિત્રતા છે તો એ કીધું આને લ્યો હારે કારણ કે આ તમારા સલાહકાર છે રાજા કે મારે કોઈ સલાહની જરૂર નથી તું નહીં બોલતો આવી બહુ તે હવે મારી અણી કાઢ લીધી છે આપણી ભાષામાં કહી એને અને રાજાનો રાજાનો સ્વભાવ છે એ કે સારું એને ન લઈ જાત વાંધો નહીં પણ તમારી પ્રાણપ્રિય જે આ પત્નીઓ છે એક એક દેશમાં જ્યાં સુંદર સુંદર ગોતીને લાવ્યા આને લેતા જાવ અરે એની મારે જરૂર નથી ત્યારે એ જે મૂર્ખ દેખાતો વ્યક્તિ છે એને કીધું તો હવે મારા પ્રશ્ન પૂરા થયા રાજન બોલો શું આજ્ઞા છે ત્યારે એ રાજાએ કીધું કામ કર ચારી જેવો એક મૂર્ખ ગોતતો આવી બીજો શું કરવાનું છે ને આ દંડ એના હાથમાં દેવાનો છે તે જે કામ કર્યું છે ને તું નોકરીમાં છૂટો થા દવ તારે એને નોકરીએ રાખવાનો ત્યારે એને ઈ દંડ આપ્યો સીધો રાજાના હાથમાં આલ્યો આ તમે કેમ કારણ કે બીજો મૂર્ખ જે છે ને એ રાજન તમે છો રાજાને આશ્ચર્ય માંદા હતા મરણભાઈ બેઠા થઈ ગયા પધારી મને મૂરખ કે જાણે છો ને મૃત્યુદંડ આપીશાનો રાજન મરવા તમે પડ્યા છો અને મૃત્યુદંડ મને આપવાની વાત કરો મૂરખ તમે એટલા માટે છો કારણ કે તમને ખબર હતી કે તમારા જેટલા પણ વાહનો સજાયા છે જેટલું પણ અન્ન ભેગું કર્યું છે જેટલું પણ ધન ભેગું કર્યું છે જેટલા પણ સંબંધ બનાવ્યા છે આમાંથી એક સંબંધ તમારી હારે આવવાનો નહોતો જાણતા હતા ને જ્ઞાન તો હતું તમને પહેલાં અને તમે કર્યું હું તો કે આની વાહે જિંદગી કાઢી નાખી આ બધાની વાહે જે અત્યારે તમારે કઈ કામનું છે નહીં અને જે શ્રેષ્ઠ કામની વસ્તુ હતી ભગવાનનું ભજન તમે કર્યું નથી જે કરવા જેવું કામ હતું એ તમે નથી કર્યું એના માટે તમે ટાઈમ અને જવો હારે એ આવવાનું છે જગતમાંથી લઈ જઈએ કાંઈ આપણને લઈ જતા આવડે તો અને એ ભગવાનનું નામ છે જે ભજન કર્યું છે ને અનંત જન્મ સુધી હારે રહેવાનું છે અને બાકી જેટલી પ્રવૃત્તિ કરી છે આપણને એમ લાગે છે આ બહુ મહત્વપૂર્ણ છે મૃત્યુ આગળ આની કોઈ વેલ્યુ નથી જીરો છે આ બધી વસ્તુ સાંભળવામાં ઘણાને બોલ્યું લાગે છે તારું આવું કે પણ આ પરમ સત્ય છે માનો તોય ભલે ન માનો તોય તમારી છે અને એને કીધું રાજન એટલા માટે તમે મૂરખ છો કારણ કે જાણતા તાને જ કરવા જેવું તોય કર્યું તમે એટલે આ દંડ તમારે અને રાજાને થઈ ગયું કે આ દેખાય જ ગાંડો પણ આ કોક મહાપુરુષ છે જે મને શિક્ષા આપવા માટે થઈ અને એણે આ નાટક કર્યું છે અને ત્યારે રાજા એના પગમાં પડીને કહે છે બતાવો સત્ય તમે કોણ છો તો એ જે મૂર્ખ વ્યક્તિ છે એને કીધું હું કોઈ નહીં તમને યાદ છે વર્ષો પહેલા એક સાધુ આવ્યા હતા તમારા તો કે હા એને એ સાધુ એને કેમ બોલાય હતી એને તન રાખ્યો છે તો કે એ મારા ગુરુ હતા અને તમારા નગરમાં અમે બે એક હારે જ એન્ટર થયા હતા પણ જોયું કે તમારું આ ભોગ વિલાસનું જીવન લાગ્યું કે તમને ભક્તિ આપવા જેવી છે અને આ જ તમને આ જ્ઞાન થવા જઈ રહ્યું શું કામ કારણ કે જો સારું બધું જયારે હોય ને ત્યારે આપણે કોઈનું સાંભળતા નથી આ બધી વાતો ક્યારે હારી લાગે મરણ પથારી જ્યારે જયારે પડ્યા હોય ને ત્યારે એમ લાગે કે ના આ સત્સંગ બરાબર છે અથવા કોક હોય ગયો આનું આ પ્રવચન કોકના લગ્નમાં ગોઠવું હોય તમે સાંભળો હાજુ બોલજો આ સમય એ છે કે જયારે એવું લાગે છે ગંભીરતા કે નહીં આ કંઈક જીવનમાં ધારણ કરવા આપણો સમય જયારે સારો હોય ને ત્યારે આપણે કામ ઊંધા કરીએ અને જયારે સમય ખરાબ થઈ જાય ને ત્યારે આપણને સારું કામ કરવાનો વિચાર થાય આજે સત્સંગનો વિચાર થયો છે પણ રાજન આજ મરણ પથારીએ પડ્યા છો ને એટલે આ જિજ્ઞાસા થઈ બાકી તે દી મારા ગુરુજી સમજાવીને થાકી ગયા કે આ રહેવા દે આ ભજન કરવા જેવું છે પણ ત્યારે એ કરવું નહોતું અને હવે તમે આ કરવા માંગો છો અત્યારે પણ વાંધો નહીં રાજન જેટલો સમય બાકી છે આનો સદુપયોગ કરો તો એ રાજાએ કીધું શું કરવું જીવનમાં બોલો ભગવાનનું નામ લ્યો કારણ કે રામ નામ સત્ય જે બોલીએ છીએ ને આ ખરેખર સત્ય એ છે હરિનામ આ કળિયુગમાં જેવું આપણીથી કંઈ થાય એવું નથી સાધનો શાસ્ત્રોમાં ઘણી બધી વાતો છે પણ આપણું સામર્થ્ય નથી કે આપણે એ કરી શકીએ પણ આ કળિયુગમાં જો આપણી ઈચ્છા હોય કે આપણે આત્મકલ્યાણ કરવું છે મુક્ત થાવું છે એકવાર તો મૃત્યુ આવવાનું છે પણ એકવાર મર્યા પછી ફરીથી ક્યારેય ન મરવું હોય આ જન્મ મરણના પ્રવાહને જો બ્રેક કરવો હોય તો આનો શ્રેષ્ઠ ઉપાય જે છે એ હરિનામ છે શાસ્ત્ર કહે છે કે હરેર નામ હરેર નામ હરેર નામ એવ કેવલમ કલવ નાસ્તેવ 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 ગતિરન્ય થા હરીનું નામ હરીનું નામ હરીનું નામ કળિયુગમાં એકમાત્ર ઉપાય આ છે બીજો કોઈ ઉપાય નથી 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 ત્રણેય વાર ના પાડી દીધી નથી બ્રહ્મ નારદીય પુરાણનો શ્લોક છે તમને એવું લાગે છે મુક્ત થવું છે કોઈ મગજ દોડાવવાની જરૂર નથી હું કામ તમને એમ થાય ગીતા વાંચશું કાંઈ નહીં વાંચો આખી ભગવદ્ ગીતાનો સાર હરી નામ છે તમને થાય ભાગવત વાંચું આખા ભાગવતનો સાર ભગવાનનું નામ છે ભાગવતનો છેલ્લો શ્લોક જે છે એ શું છે નામ સંકિર્તનમ યસ્ય સર્વ પાપ પ્રણાશનમ પ્રણામો દુઃખ શવન આ ભગવાનનું નામ કોઈ લે ભગવાનને શ્રદ્ધાથી ભાવથી પ્રણામ કરે ને ખાલી આના બધા દુઃખ બધા પાપ નષ્ટ થઈ જાય આની મુક્ત થઈ જાય આ શ્રેષ્ઠ ઉપાય આપણે કઈ બહુ મોટા ઋષિ બનવાનું મોટી જટાવો રાખવાની ઘર છોડીને કઈ જવાનું કઈ કરવાની જરૂર નથી જ્યાં રહો છો ને રહ્યો જે કરો છો એ કરો કેવલ ભગવાનના નામને જીવનમાં એડ કરી દો બસ આ આપણે જે જીવિત અત્યારે બેઠા છીએ ને આપણી મુક્તિનો ઉપાય પણ આ છે અને જેના મૃત્યુ થઈ ગયા છે આની મુક્તિનો ઉપાય પણ આ છે તમે અઢારે અઢાર પુરાણ જોઈ લ્યો સાર નામ નીકળશે વેદ ચારેય જોઈ લ્યો એ વેદોનો સાર પણ ભગવાનનું નામ છે કળિયુગમાં આની સિવાય બીજો કોઈ માર્ગ છે જ નહીં રસ્તા હજારો પણ આપણીથી થાય એવું આ એક સરળ સાધન છે હરિનામ અને જે વ્યક્તિ ભગવાનના નામનો આશ્રય લે છે ને શાસ્ત્ર એને બુદ્ધિમાન કે છે કળિયુગમાં સૌથી બુદ્ધિમાન વ્યક્તિ કોણ છે જેને ભગવાનના નામનો આશ્રય લીધો છે તો જો આ સુંદર હરિકૃષ્ણ મહામંત્ર જે છે આ મહામંત્ર આ મહામંત્ર આપણને કળિયુગના દોષોથી મુક્ત કરી આપણા સ્વરૂપમાં સ્થિત કરી અને આ જન્મ મરણના પ્રવાહથી મુક્ત કરવા માટે પર્યાપ્ત છે આવું વેદ કહે છે યજુર્વેદ કલી ઉપનિષદ કે કળિયુગમાં મુક્ત થવું છે તો હરે કૃષ્ણ મહામંત્ર જપો તો હવે આમાં પાછી ઘણી બીજી માથા કુટ આવશે સારું અમે તો આ સંપ્રદાયના સેવી અમારા ગુરુજી ઓલો મંત્ર આપ્યો છે ઓલે બધું સાઈડ જે સંપ્રદાયના શો રહ્યો કાંઈ વાંધો નથી આવ્યો ગુરુના મંત્ર છે એ રાખો એમાંય વાંધો નથી પણ પોતાનું કલ્યાણ કરવું છે તો હરે કૃષ્ણ મહામંત્ર જપવો જરૂરી છે આ કોની આજ્ઞા છે વેદ વેદ કોઈ સંપ્રદાયના પ્રાઇવેટ નથી વેદ કોઈ સંસ્થાના પ્રાઇવેટ નથી આ સનાતન ધર્મના સનાતન શાસ્ત્રો છે અને એમાં કળિયુગની મુક્તિનો આ ઉપાય બતાવ્યો છે જો મુક્ત થવું છે તો આ મંત્ર જપો બધી સંપ્રદાયની આ તે બધી બાઉન્ડ્રીઓથી ઉપર ઉઠો અને ભગવાનનું નામ લ્યો નિશ્ચિત રૂપમાં મુક્તિ થશે આ વેદ કહે છે અને જો વેદ ઉપર શ્રદ્ધા છે શાસ્ત્ર ઉપર શ્રદ્ધા છે તો ભગવાનનું નામ લ્યો બાકી જો આજ કળિયુગમાં ઘણા ઘણા મંત્રોને મહામંત્ર બનાવી નાખ્યા છે નહીં એજા કોઈને પૂછો કે આ મહામંત્ર છે આવું શાસ્ત્રમ ક્યાં લખ્યું છે પ્રમાણ નથી આ હરે કૃષ્ણ મહામંત્ર વેદમાં લખ્યું છે યજુર્વેદ કલિસંત્રણ ઉપનિષદ બ્રહ્મા નારદના સંવાદમાં આ વાત છે અને નારદજીનો પ્રશ્ન પણ છે કે કદાચ આ મંત્ર ન લેવો અને બીજો કંઈક લેવો હોય તો બ્રહ્માજીએ ક્લિયર કીધું છે ન અન્ય પરત અરોપાય બીજો કોઈ ઉપાય નથી આ વેદ ભગવાન એવું નથી મંત્ર બીજા નથી વેદમાં સાત કરોડ મંત્ર છે કેટલા સાત કરોડ પણ એમાંથી એક જપવાની ક્વોલિફિકેશન નથી ક્વોલિફિકેશન વગર જે વેદ મંત્ર જપ કરી શકાય એ હરે કૃષ્ણ મહામંત્ર છે હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે હરે તો બધાના આત્મકલ્યાણ માટે આ પર્યાપ્ત છે આવું વેદ કહે છે એટલે અત્યારના કોઈ પણ સાધુ કોઈ પણ વ્યક્તિ કાંઈ પણ કહેતા હોય સૌથી શ્રેષ્ઠ શાસ્ત્ર છે અને એમાં આ કીધું છે જો તમારી ઈચ્છા હોય કે આપણે મુક્ત થવું છે તો આ મંત્ર જપો આમાં કોઈ નિયમ નથી કોઈ સમયની બાધા નથી સ્તત્રાર્ધ પિતા નિયમિત સ્મરણેના કાલ ભગવાનનું નામ ચોવીસ કલાક ગમે ત્યારે ખાતા પીતા સૂતા બેસતા કોઈ પણ કાર્ય કરતા કરતા તમે ભગવાનનું નામ લઈ શકો છો કોઈ બાધા વગર કોઈ નિયમ વગર અને માળા ઉપર જપ કરો તો ઓર વધારે સારું છે તમારું મન ધીરે ધીરે કેન્દ્રિત થતું જશે તો આ કળિયુગમાં હરિનામ આ યુગ ધર્મ છે કળિયુગનો કે મુક્ત થવા માટે આનાથી શ્રેષ્ઠ બીજો કોઈ ઉપાય નથી ઘણા ટ્રાય કરે જ મેળ પડતો નથી અને પ્રમાણ જોવું હોય જોઈ લો મહેતા નરસિંહ જુનાગઢમાં બાવન વાર ભગવાન મળ્યા એને એક જીવનમાં મહેતા નરસિંહને કૃષ્ણનું દર્શન બાવન વાર થયું એણે શું કર્યું ભગવાનનું નામ લીધું તેમ ક્યારે સાંભળ્યું કે ધ્યાન યોગ શિબિર હતી જુનાગઢમાં કે એક હજાર આઠ કુંડી યજ્ઞ હતા આવું કઈ કર્યું છે મહેતા એ આપણા બાજુમાં પાડોશમાં મારવાડમાં માં જવો મીરા એને ભગવાન મળે ભગવાનના નામથી મહારાષ્ટ્ર ઓર એક પાડોશી રાજ્ય છે આપણું એમાં જુઓ તુકારામજી નામદેવ કેટલા કેટલા સંતો છે આ પાંચસો વર્ષમાં જેને જેને ભગવાન મળ્યા છે એ બધાને કેવલ નામથી ભગવાનની પ્રાપ્તિ થઈ છે આ લોકોએ અન્ય કાંઈ નથી કર્યું કેવલ હરિનામ એટલે જુઓ શાસ્ત્ર પણ એ કહે છે અને પ્રેક્ટિકલ પણ આ છે કે આપણે જો આ બધી સમસ્યાઓમાંથી બહાર નીકળવું હોય આ બધા પ્રોબ્લેમ દુઃખોમાંથી મુક્ત થવું હોય તો આનો શ્રેષ્ઠ ઉપાય હરિનામ છે અને આ કળયુગનો કોઈ પ્રશ્ન છે કોઈ તો પૂછી શકો છો મેં જે કીધું એમાં કઈ ન સમજાણું હોય અથવા તમારી કઈ ટીકા ટિપ્પણીઓ હોય તો રજૂ કરો ન હોય તો આપણે કીર્તન કરીએ એમના માટે આ સત્સંગનું આયોજન આપણે કર્યું છે ખૂબ સુંદર એક સેવાનો લાભ અમને પ્રાપ્ત થયો હતો સરદાર સ્મૃતિમાં ગીતા કોર્ષ કર્યો ભગવદ્ ગીતા કોર્ષ ત્યારે જે સેમિનારમાં એ સેવામાં હતા એટલે એક વિશેષ ભાવ હતો આજના સત્સંગ માટે પણ સોશિયલ આર્મી ગ્રુપ જેમના માધ્યમથી ત્યાં સેવામાં હતા તો સુંદર ભગવાન રાધા દામોદરજીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે એમની સેવાને ધ્યાનમાં રાખી અને એમને એવી સદગતિ પ્રદાન કરે કર્મ અનુસાર જ્યાં પણ જન્મ થશે ત્યાં ભગવાનના ભક્તોની સંગતિ મળે સુંદર ભગવાનના ભક્તમ બને આવું જીવન મળે આવી પ્રાર્થના આપણે ભગવાનને કરવી છે એમના નામ દ્વારા તો તમારો કાંઈ પ્રશ્ન ન હોય તો આપણે થોડીવાર માટે ભગવાન નામ કીર્તન કરીએ તો પ્રેમથી બધા ભગવાનનું નામ આપણે ઉચ્ચારણ કરશું હરે કૃષ્ણ